ક્યારે ક્યારે કેવા ખાનદાન મહાપુરુષો આ ધરતી ઉપર આવતા છે, જ્ઞાતિ તો કોઈ પણ હોય. એટલે ગેલો કોળી સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ, ગેલા ભગત કોળી જ્ઞાતિમાં જન્મેલા, માંગરોળ થી સુરત આવતા હોય, ભયંકર દુષ્કાળ પડેલો, બબે ત્રણ ત્રણ દાડાનો વાસો, પતિ પત્ની બંને જાતા રસ્તામાંથી સોનું કડું દેખાય તો કડું હાથમાં નહીં લેતા એને માથે ધૂળ વાળી દે, એને મનમાં સંકલ્પ ચોક રખે એને મારા ધર્મપતિની જોજે, ત્રણ ત્રણ દાડાનો ઉપવાસ છે, આ જો કડું લઈ લે સોનાનું તો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મને છે, અમારે ઈષ્ટદેવ આજ્ઞા કરીએ છે, પડી વસ્તુ કોઈને હાથ ન જાલે, રાજ અક્ષરના વાસી વાલો આવ્યા થોડે દૂર જઈને બેઠા કે જ્યાં સુધી એનો મૂળ માલિક ન હોય ત્યાં સુધી આપણે બેસશે, કોઈક આવશે જેનું ખોવાયું છે એને આપી દેવાય. એના ધર્મપત્ની પૂછ્યું, પતિદેવ તમે થોડા આગળ જતા ત્યાં કેમ ઉભા રહ્યા હતા, શું કરતા હતા? તો ત્યાં એક સોનાનું કડું પડ્યું હતું. તો પણ કરતા હતા શું? તો કે એના ઉપર ધૂળ વાળી દીધી. કેમ? મારા મનમાં વિચાર થયો, ભગવાનની આજ્ઞા આપણે એને લેવાય નહીં, અને રખે ને તારી બુદ્ધિ બગડે ને તું એને લઈ લે ને તો ભગવાન શ્રી હરિની આજ્ઞા લોપે, એટલા માટે ધૂળ વાળી દીધી. અંતરના ધર્મપત્રીના મુખમાંથી શબ્દો નીકળ્યા, પતિદેવ તમે કેવા કેવા મોટા મોટા બ્રહ્મનિષ્ઠ સંતોનો સમાગમ કર્યો, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, એવા મોટા મોટા સદગુરુનો તમે સમાગમ કર્યો, અને હજુ તમને બીજાનું ધન, બીજાનું સોનું, એ સોનું મનાણું? મને તો જ્યારથી લાડુબા જીવબાનો સમાગમ મળ્યો છે ને ત્યારથી બીજાનું ધન, બીજાનું સોનું મેં ધૂળ માન્યું છે. તમે ધૂળ ઉપર શું ધૂળ વાળે? આને કહેવાય ખાનદાની, પરધન સમજો ધૂળ. તમને બધાને કહું છું, કોઈના સુખના મહેલોને જોઈ જન્મથી નૈતિકતાને વેચી ની નાખશો. કોઈના સુખને જોઈને પોતાની નૈતિકતાને બાપ તમે વેચશો નહીં. અરે દુનિયાને એક બાજુ બધા સુખનો ઢગલો કરી દે અને બીજા પલામાં નૈતિકતા મૂકે ને તો બાપ, નૈતિકતાના પલાને ઊંચકવાની શક્તિ દુનિયાના તમામ સુખમાં નથી, એ નૈતિકતાની ઊંચાઈ છે. મારે જિંદગીમાં કે અનૈતિકતા કરશો દેલ આનંદથી છલકાઈ જશે. અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલીએ, સબસ્ક્રાઇબ કરેં સરદાર કથા ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.